વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી યોજાઈ, જ્યાં કોર્ટે ભારતીય ઓથોરિટીને કહ્યું કે વિજય માલ્યાને ભારત જે જેલમાં રાખવામાં આવશે તે જેલનો વિડીયો પહેલા સબમિટ કરાવો. અદાલતની બહાર માલ્યાએ કહ્યું કે મારી ઉપર લાગેલા મની લોન્ડરિંગના તમામ આરોપો ખોટા છે. બ્રિટિશ કોર્ટે વિજય માલ્યાના જામીન 12 સપ્ટેમ્બર સુધી વધાર્યા છે. આ દિવસે ફરી સુનાવણી થશે. 62 વર્ષીય માલ્યા પર 17 ભારતીય બેંકોના 9000 કરોડ રૂપિયાનું દેવું છે. ગત વર્ષે એપ્રિલ માસથી જ ધરપકડ બાદ માલ્યા જામીન પર બહાર છે. આ પૂર્વે 27 એપ્રિલે વેસ્ટમિન્સ્ટર કોર્ટે સીબીઆઈ તરફથી રજૂ કરાયેલ પુરાવા સ્વીકાર્યા તો બ્રિટનની અન્ય એક અદાલતે ઈડી અધિકારીઓને માલ્યાની બ્રિટન સ્થિત પરિસરમાં જવાના અને સંપત્તિ જપ્ત કરવાના આદેશ કર્યા હતા. વિજય માલ્યા અગાઉ લંડનની અદાલતમાં પૈસા આપનાર ભારતીય બેંક તરફથી કરાયેલો કેસ હારી ચૂક્યો છે. ભારતીય બેંકોએ માલ્યાની બ્રિટન સ્થિત સંપત્તિ વેચીને રૂપિયા વસૂલવાનો અધિકાર મળે તેવી માંગ કરી હતી, જોકે માલ્યાએ તેનો વિરોધ કર્યો. ઈડીએ વિજય માલ્યા સામે ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદા અંતર્ગત કાર્યવાહી શરૂ કરી છે. ઈડીએ ભારત સ્થિત 13,500 કરોડ રૂપિયાની સંપત્તિની યાદી પણ અદાલતને સોંપી હતી.